અંકલેશ્વર નોટિફાઇડ એરિયામાં પણ સ્થાનિક સ્વરાજ્યની જેમ ચૂંટણી યોજાય અને સ્થાનિકોને નોટિફાઇડ એરિયામાં પ્રતિનિધિત્વ મળે તે માટે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા સહી ઝુંબેશ શરૂ કરી હવે આગામી દિવસમાં 30,000 જેટલા સહી ફોર્મ ભરીને ચૂંટણી પંચથી લઈને રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર સુધી મોકલવામાં આવશે અને નોટિફાઇડના લોકોને પણ સ્થાનિક સ્વરાજ્યના જેમ પ્રતિનિધિત્વ મળે તે માટે માંગણી કરવામાં આવશે। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન અને નોટિફાઈડ રહેણાંક વિસ્તારના રહીશોએ તંબુ તાણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જેમ નોટિફાઈડ એરિયામાં પણ જનપ્રતિનિધિ માટે મારો મત મારો અધિકાર અભિયાન છેડ્યું છે। વર્ષ 1978માં અંકલેશ્વર ઔદ્યોગિક એકમનો પાયો નાખવામાં આવ્યો હતો। અંકલેશ્વર ઔદ્યોગિક એકમે વિકાસ તરફ હરણફાળ દોડ ભરી હતી। તેમાં પણ છેલ્લા દશકામાં એસ્ટેટમાં રહેણાંક વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થયો છે। હાલની સ્થિતિમાં અંકલેશ્વર જેડીસી રહેણાંક વિસ્તારમાં 22,000 કરતા વધુ મતદાતા છે। અંકલેશ્વર રહેણાંક વિસ્તારના લોકો માટે સ્થાનિક સ્વરાજ્યનું માળખું ગોઠવાય અને તેમાં મત અધિકાર મળે તે ઉદ્દેશ સાથે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સરદાર પાર્ક ખાતે લોકોના ફોર્મ ભરાવવાની શરૂઆત કરી હતી। 80,000થી વધુ વસ્તી અને 22,000 મતદાતાને માત્ર ધારાસભ્ય અને સાંસદ સભ્યની ચૂંટણીમાં જ મતદાનનો અધિકાર મળે છે। અત્યાર સુધી નોટિફાઈડ ઓથોરિટી સાથે એઆઈએ દ્વારા વહીવટ ચાલી રહ્યો છે। વસ્તીના વ્યાપક સાથે એક સ્વરાજ સંસ્થા ઉભી થાય તેના કરતા વધુ વસ્તી વસવાટ કરી રહી છે। નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં હાલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને સરકારી વહીવટી તંત્ર તરીકે નોટિફાઈડ ઓથોરિટી વહીવટ કરે છે। સ્થાનિકો અને મત અધિકારની માંગણી કરતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના સભ્યો અને આગેવાનોના જણાવ્યા મુજબ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન માત્ર ફેક્ટરીઓના કામકાજ માટે બનેલું છે અને ફેક્ટરીઓમાંથી ચૂંટાઈને આવેલા સભ્યોમાંથી 2 સભ્યોને નોટિફાઈડ અંતર્ગત રહેણાંક વિસ્તારના પ્રતિનિધિ બનાવી દેવામાં આવે છે। આમ ફેક્ટરીઓએ ચૂંટેલા વ્યક્તિને રહેણાંક વિસ્તારના પ્રતિનિધિ બનાવવામાં આવે છે। જનતા પોતાના જનપ્રતિનિધિ ચૂંટણીથી વંચિત રહી જાય છે। લોકોની માંગણીને વાચા આપવા માટે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા મારો મત મારો અધિકારની માંગ સાથે સરદાર પાર્ક ચોકડી ખાતે 5 દિવસીય કેમ્પનો પ્રારંભ કર્યો છે। સંસ્થા દ્વારા પ્રાથમિક 25,000-30,000 ફોર્મ ભરવા માટે કેમ્પનો પ્રારંભ કરતા જ પ્રથમ દિવસે 8,000-10,000થી વધુ લોકોએ ફોર્મ ભર્યા હતા અને માંગને સમર્થન જાહેર કર્યું હતું। હવે 25,000-30,000 ફોર્મ ભરાયા બાદ જિલ્લા કલેક્ટર હાઈકોર્ટ રાજ્ય સરકાર અને ચૂંટણી પંચમાં જમા કરાવી તેમને પણ નોટિફાઈડ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જનપ્રતિનિધિ મળે અને મત અધિકાર મળે તેવી માંગ કરશે। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા, રમેશભાઈ પટેલ, ખુશાલભાઈ તેમજ તેમની ટીમે આ અભિયાનને સફળ બનાવવા જે મત ઉઠાવી હતી। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન પ્રમુખ અતુલ માકડિયા, આજે અમે નોટિફાઈડની અંદર અમારો મત અમારો અધિકાર એના માટે અમે લડાઈ રહ્યા છીએ। અમે અહીંયા કોટિંગ ટેક્સ ભરવા છતાં પણ અમને કોઈ મત અધિકાર આપવાનો કોઈ વાહક નથી, એટલા માટે અમે અહીંયા મત અધિકાર મેળવવા માટેના ફોર્મ ભરવાનું ચાલુ કરેલ છે, ફોર્મ વિતરણ છે। અત્યારે 3,000 ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને લોકોનો પૂરેપૂરો પ્રતિસાદ છે। અમે 25,000-30,000 મત ફોર્મ ભરી કલેક્ટર, હાઈકોર્ટ, સરકારશ્રી અને ચૂંટણી પંચને આપવાના છીએ કે જરૂર પડશે તો અમે હાઈકોર્ટમાં પણ રિટ પિટિશન દાખલ કરી અને અમે અમારો મત અધિકાર મેળવશું। આવડા મોટા ટોપિકના ટેક્સ ભરવા છતાં પણ કોઈ અમને સુવિધા મળતી નથી અને અમારા કોઈ સ્થાનિક પ્રતિનિધિ છે નહીં, ખાલી ધારાસભ્યને હોય તો અમારે કઈ ગાંધીનગર કામ હોતા નથી, સંસદ સભ્યને દિલ્હીના કોઈ કામ હોતા, અમારું લોકલ કામ અહીંયા કોઈ થતા જ નથી, એટલા માટે અમારા લોકલ પ્રતિનિધિ માટે અમને મત અધિકાર મળવો જોઈએ। નમસ્કાર, હું પ્રતિબેન ધોળી કુમાર શાહ, અંકલેશ્વર જીઆરડીસી ની રહીશ છું। મારો એમાં મારો અધિકાર આ ઝુંબેશમાં આપ સૌ નાગરિકોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે અને જોડાવા માટે હું આપ સૌને નમ્ર અપીલ કરી રહી છું। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન મુજબ તારીખ 29/10/23 ને રવિવારના રોજ આ મતાધિકારના ઉપયોગ કરવા માટેની એક કુટીર લગાવાઈ છે। આપણે સૌ આ કુટીરમાં આવીને આપણા મતાધિકારનો ઉપયોગ કરવા માટે આપણા નામની નોંધણી અત્રે જરૂર કરાવીએ। આપણે શું જાણીએ છીએ કે અંકલેશ્વર જીઆઈડીસી માં રહેવા વાળા ઘણા બધા નાગરિકોને સફાઈ, ડ્રેનેજ ઘણા પ્રશ્નોનો ઉકેલ લાવવો જરૂરી છે। એ ઉકેલ લાવવા માટે આપણે યોગ્ય ઉમેદવાર જોઈએ કે જે આપણા પ્રશ્નોની રજૂઆત કરી શકે,
અને એનું નિરાકરણ લાવવા માટે મદદરૂપ થઈ શકે. તો આપ સૌ આ મુહિમમાં અચૂક જોડાશો અને આપણે સૌ આપણા મતાધિકાર એનો ઉપયોગ કરીને ખૂબ સુરસ રીતે જીઆઈડીસીના આ પ્રયત્નને સહકાર આપી શકીશું. તો આપ સૌ જરૂરથી જોડાશો એવી મારી નમ્ર અપીલ છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા મારો મત મારો અધિકાર એ સ્લોગન સાથે અંકલેશ્વર રહેણાંક વિસ્તારને થતો અન્યાય મત માટેનો એમના માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. 20-25 હજાર ફોર્મનું વિતરણ કરી અને અમે અત્યાર સુધીમાં 2000-2500 ફોર્મ ભરી દીધા છે. આ વિસ્તારની જનતાને ફક્ત અને ફક્ત ધારાસભ્ય અને સંસદ સભ્યની ચૂંટણીમાં જ મત આપવાનો અધિકાર મળે છે. આ રહેણાંક વિસ્તારની જનતા તમામ પ્રકારના ટેક્સ ભરે છે, છતાં એમને લોકલ જનપ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર નથી અને અહીંયા લોકલ જનપ્રતિનિધિ માટે કોઈ ચૂંટણી થતી નથી. તો અમારી માંગણી છે કે અમને લોકલ જનપ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર મળે. આ વિસ્તારની અંદર સ્થાનિક જે લોકો છે એમને સ્થાનિક લેવલે જે કઈ રજૂઆત કરવાની હોય એમના માટે કોઈ જનપ્રતિનિધિ નથી તો એ ચૂંટવા માટેનો અધિકાર મળે. પટેલ અહીં અંકલેશ્વરથી છેલ્લા 10 વર્ષથી રહું છું, 5 વર્ષથી ફ્લેટમાં કેન્ડલ પ્લાઝામાં રહું છું. મત આ તો અધિકાર માટે આ લોકો જે એસોસિએશન મારો મત મારો અધિકાર છે એમાં સૌ જાહેર જનતાને જીઆઈડીસીમાં બધાને અધિકાર ખાસ કરીને એમાં ભાગ લેવા વિનંતી છે અને સપોર્ટ કરવા ફૂલ વિનંતી છે. આ લોકો આપણા કોઈ પ્રતિનિધિ નથી, એક પ્રતિનિધિ આપણો સ્થાપિત થાય એવી નમ્ર અપીલ છે અંકલેશ્વર જીઆઈડીસીના વિસ્તારમાં.